वेलकम बैक। महत्वपूर्ण समाचार पर नजर करिए तो अमदावाद राजस्थान सेवा समिति में मोटा घोटाळाना आक्षेप थई रह्या छे। राजस्थान सेवा समिति ट्रस्टीए पुरावानी साथे गंभीर आक्षेप कर्या छे। राजस्थान सेवा समिति ट्रस्टी शीतल अग्रवाले गंभीर आक्षेप कर्या कि 40 वर्ष अगाउ मृत्यु पामेलानी बोगस सही 2018 बंधारण बदलवा माटे बोगस सही करवामां आवी। समितिना चेयरमैन गणपत चौधरी पर राजस्थान स्कूलनुं जे नाम बदलवानी हिलचालनो विरोध करवामां आव्यो छे। 60 वर्ष जूनी स्कूल संस्थाओ चेयरमैनना नामे करवानो कारसो। चेरिटी कमिश्नर तथा पोलीस फरियादनी विचारणा। અમદાવાદમાં આવેલી રાજસ્થાન સ્કૂલના જે સંચાલન કરે છે રાજસ્થાન સેવા સમિતિ, તેના કેટલાક લોકો દ્વારા રાજસ્થાન સ્કૂલનું જે પરંપરાગત નામ છે તેને બદલી દેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તેની સામે રાજસ્થાન સેવા સમિતિના ટ્રસ્ટીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે મોટા પાયે ગરબડ કરવામાં આવી છે, જે મૃત વ્યક્તિઓ હતા તેમને પણ જીવિત બતાવીને બંધારણમાં સુધારા પસાર કરવામાં આવ્યા હતા। આપણી સાથે રાજસ્થાન સેવા સમિતિના ટ્રસ્ટી શીતલભાઈ અગ્રવાલ છે। શીતલભાઈ, કેવી રીતનો ગોટાળો કરવામાં આવ્યો છે? રાજસ્થાન સ્કૂલનું નામ બદલવાનું આખું જે આયોજન છે તેનો કઈ રીતે વિરોધ કરી રહ્યા છો? એમાં સૌથી પહેલા હું કહીશ કે 2018 અંદર આ લોકોએ લગભગ 1100 કે 1200 મેમ્બરોની સહી લઈને અને એના પછી કોઈને પણ કયા વગર આ જાતે અંદરની મીટિંગ બોલાવીને આ ઓર્ડર, જેના અંદર એ લોકોએ બધું જ પોતાના નામે કરવાનું હતું, એવું કાવતરું એ લોકોએ કર્યું હતું જેની અમને અત્યાર સુધી જાણ નથી। પણ અમારા પ્રયાસોથી લાસ્ટના 4 દિવસોની અંદર અમે ચેરિટી કમિશનરથી બધા જ કાગળો મંગાયા અને કાગળો જોઈને અમે ચોંકી ગયા કે એના અંદર જે એક મારા પિતાજીના નાનાજી છે નંદલાલજી, જે 1972માં ગુજરી ગયા છે, એમની પણ સહી એ લોકોએ ખોટી કરીને એમને જીવિત કર્યા છે। તો હવે જો આવી કોઈ કાર્યવાહી કોઈ માણસ કરે કે જે માણસ ઓલરેડી 1972માં મરી ગયા હોય એની પણ એ લોકો સહી કરી શકતા હોય તો આપણે સમજી શકીએ છીએ કે એ લોકો કઈ હદ સુધી સંસ્થાને લેવા માટે અથવા પચાવવા માટે કરી શકે છે। તો જે જે આ કૌભાંડ કર્યું છે કે મૃત વ્યક્તિની સહી કરીને બંધારણમાં સુધારા કર્યા છે અને હવે સ્કૂલનું નામ બદલવાની કાર્યવાહી થઈ રહી છે, તમે કઈ રીતે એનો વિરોધ કરી રહ્યા છો? કે તમે સત્તાવાળાઓને ફરિયાદ કરી રહ્યા છો કે કેમ? હવે એના માટે સાહેબ આજે અમારી આ મીટિંગ એના માટે જ અમે બોલાવી હતી કે આના પછીની અમને શું કાર્યવાહી કરવી છે। અને અમે એવું માનીએ છીએ, હજી પણ એવું માનીએ છીએ કે સમાધાનથી જે વસ્તુ થાય એ લડાઈથી ન થાય, પણ જો અમને આનું રિઝલ્ટ જે કર્યું છે એ ખોટું જ છે, તમે એની સામે કયા સ્તરે રજૂઆત કરશો? અમે સાહેબ એના અંદર કદાચ પોલીસ ફરિયાદ પણ કરીએ, કેમ કે આ મારા હિસાબે મારા એડવેટરના હિસાબે ફોજદારી કેસ બને છે। પણ છતાંય માનવતાની ધોરણે અમે એવું માનીએ છીએ કે હજી પણ જો કમિટી આનો વિરોધ અથવા આનું જે આ લોકોનું જે આયોજન છે એ બંધ કરતી હોય તો અમે લોકો હજી પણ એ લોકો સાથે મળીને આ સંસ્થાને આગળ વધારવા માંગીએ છીએ। રાજસ્થાન સ્કૂલનું નામ બદલીને જે હાલમાં સંચાલકો છે તેઓ તેને પ્રાઇવેટ માલિકની બનાવવા માંગે છે કે કેવો પ્રકારનું કાવતરું છે આખું? એમાં કાવતરું એવું છે કે રાજસ્થાન સ્કૂલના 6 બીજી અલગ અલગ સ્કૂલોના નામ છે, એ નામોની અંદર એ લોકો એવું કરવા માંગે છે કે ભાઈ બધા જ નામ એક, જો એમના અત્યારે જે પૂર્વ અથવા જે કાર્યકારીણી ટ્રસ્ટી છે અથવા જે એમના ચેરમેન છે એમના નામે બધી સંસ્થાઓ કરી દે। આજે 60 વર્ષથી અસંખ્ય છોકરાઓ રાજસ્થાન સ્કૂલમાં ભણ્યા છે, તો અમે એવું ઈચ્છીએ છીએ કે આ કોઈ પણ કાળે ન થાય અને એના માટે જ અમારી આજની આ પ્રયત્ન અમારો હતો કે બધા ભેગા થઈને અને આ મસ્કતી મહાજનના પ્રાંગણની અંદર અમે આનો વિરોધ કરીને આગળ વધીએ। તો રાજસ્થાન સ્કૂલનું નામ બદલવાની જે હિલચાલ હાલના ટ્રસ્ટી મંડળ દ્વારા શરૂ કરવામાં આવી છે, જે હાલના ચેરમેન દ્વારા શરૂ કરવામાં આવી છે, તેનો રાજસ્થાન હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરોધ કરી રહ્યા છે અને તેઓ આ મુદ્દે સરકારમાં ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે, પોલીસ ફરિયાદ પણ શક્ય હોય તો કરવાની વિચારણા હાથ ધરવામાં આવી રહી છે। જોવાનું રહેશે કે આગામી દિવસોમાં સમગ્ર અમદાવાદના જે રાજસ્થાનથી વસેલા જે પરિવારો છે તે સૌને સીધો અસર કરતો આ મુદ્દો છે અને આ મુદ્દો આગામી દિવસોમાં મોટું સ્વરૂપ ધારણ કરે તેવી પૂરી શક્યતા છે। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે પરાગ દવે, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।